વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એ આપણે જાણીએ એ પહેલા થોડાક એના પરીક્ષાની પદ્ધતિ વિશે માહિતી મેળવી લઈએ. તો તમને બધાને ખ્યાલ જ હશે કે પીએસઆઈ ની પરીક્ષામાં પહેલા એક પ્રિલિમ એક્ઝામ આવે છે. એ પ્રિલિમ એક્ઝામમાં જે વિદ્યાર્થી પાસ થાય છે એમના માટે એક ફિઝિકલ ટેસ્ટ આવે છે અને ફિઝિકલ ટેસ્ટ પછી મેઇન એક્ઝામ આવે છે. પ્રિલિમ એક્ઝામ 100 માર્ક્સની છે, પરંતુ મેરિટમાં પ્રિલિમ એક્ઝામના માર્ક કેલ્ક્યુલેટ થતા નથી. જે ફિઝિકલ ટેસ્ટ છે એના 50 ગુણ અને જે મેઇન પરીક્ષા લેવાય છે એમાં ચાર પેપર છે. એક છે કાયદો, એક છે સામાન્ય જ્ઞાન એટલે કે જીકે, અને બે ભાષાઓ છે, એક ગુજરાતી અને અંગ્રેજી. ચારે પેપર 100-100 ગુણના છે. તો 400 ગુણની મેઇન એક્ઝામ અને જે ફિઝિકલ ટેસ્ટ છે એના 50 ગુણ, એમ કરીને કુલ 450 ગુણમાંથી મેરિટ બને છે. તો જે પ્રિલિમ પરીક્ષા છે એ મેરિટમાં કેલ્ક્યુલેટ થતી નથી. તો હવે આપણે અત્યારે એ વસ્તુની ચર્ચા કરીશું કે અત્યારથી જ તમે કેવી રીતે મેઇન એક્ઝામની તૈયારી શરૂ કરી દો. આપણે સૌથી પહેલા સૌથી મહત્વનો વિષય જે છે કાયદો, એના વિશે જોઈએ. કાયદાની અંદર કુલ 9 ટોપિક છે, જેમાં એક ભારતનું બંધારણ અને બીજા ભારતના કાયદાઓ છે. આ પરીક્ષાની અંદર પેપરની અંદર સૌથી પહેલા તમારે એ સમજી લેવાની જરૂર છે કે ભારતનું બંધારણ, ઇન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ, આ ચાર ચેપ્ટરમાંથી લગભગ 70% ગુણનું પૂછાય છે. એટલે કે કુલ જે 9 ટોપિક છે એમાંથી સૌથી મહત્વના 4 ટોપિક છે. એક છે ભારતનું બંધારણ, એક છે ઇન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ. આ 4 કાયદા આપણે કરી લઈએ છીએ તો 100 ગુણમાંથી 70 ગુણ આપણા સિક્યોર થઈ જાય છે, 70ની આસપાસના ગુણ. તો સૌથી પહેલા આ 4 કાયદા આપણે અભ્યાસ કરી લેવા જોઈએ અને પછી બીજા કાયદા ઉપર ફોકસ કરવું જોઈએ. આમે આ 4 કાયદા મોટા છે, બાકીના જે કાયદાઓ છે એ તો બહુ નાના નાના કાયદાઓ છે, ફટાફટ પતે એવા છે. કાયદાની અંદર જે પ્રશ્ન પૂછાય છે એ બે પ્રકારના પ્રશ્ન પૂછાય છે. એક પ્રશ્ન એવો હોય છે કે જે યાદશક્તિ આધારિત છે, કેવું વાંચ્યું છે, કેટલું યાદ રાખ્યું છે એના ઉપરથી સીધી આપણા પ્રશ્નોના જવાબ આપી શકીએ. આ પ્રકારના પ્રશ્નો કેવા હોય કે સીધી કલમ કે અનુચ્છેદ પૂછાઈ જાય, તમને કોઈ ગુનો આપેલો હોય અને આ ગુનો કયા કલમમાં છે એ દર્શાવવાનું હોય, અથવા તો તમને કોઈ કલમ આપેલી હોય અને આ કલમ શેના માટે છે એવું દર્શાવવામાં આપેલું હોય. તો આ પ્રકારના પ્રશ્નો છે. લગભગ 40-50% પ્રશ્નો સીધા મેમરી બેઝ છે કે જેની અંદર આપણને કોઈ ક્લાસીસની લગભગ જરૂર રહેતી હોતી નથી. કઈ કલમ શેના માટે છે આ યાદ રાખવાની બાબત છે, કેટલું સારી રીતે તમે યાદ રાખી શકો છો એના ઉપર આધારિત છે. અને બાકીના 50-60 પ્રશ્નો છે એ સમજદારી આધારિત ઉપર છે. કાયદો યાદ તો રાખવાનો છે, સાથે સાથે એને સમજવાનો છે. અને અહીંયા પ્રશ્ન તમને સીધે સીધા કયો અનુચ્છેદ કે કયો કલમ એવું નહીં પૂછાય, પરંતુ થોડાક ટ્રીકી પ્રશ્નો પૂછાશે. જેમ કે તમને આપેલું હશે કે નીચેમાંથી કયું વિધાન સત્ય છે, અથવા તો નીચેનામાંથી કયું વિધાન આઈપીસી લાગુ પડતું નથી, અથવા તો તમને જોડકા જોડવાના આપેલા હશે. તો આવા જે પ્રકારના પ્રશ્નો છે એની અંદર દરેક કલમની, દરેક કાયદાની ઊંડાણપૂર્વક સમજની જરૂર છે. તો જ્યારે આ પ્રકારના પ્રશ્નોની વાત આવે છે ત્યારે હું તમને રેકમેન્ડ કરીશ કે તમે પીએસઆઈ ની તૈયારી માટે કોઈ નિષ્ણાત વ્યક્તિ પાસે ટ્યુશન ક્લાસ જાઓ, એટલે કે વર્ગો જોઈન કરી લો. અથવા જો તમારા શહેરમાં આ પ્રકારના વર્ગોની વ્યવસ્થા નથી, અથવા તો તમારી પાસે સમયની અનુકૂળતા નથી, તો kachhua.com ની આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ઉપર આપણે સ્પેશિયલ પીએસઆઈ નો કોર્સ મોકલ્યો છે. અને એ પીએસઆઈ ના કોર્સમાં જે કાયદાઓ છે એ કાયદાઓનો એક વખત વિડીયો જોઈ લો અને પછી વાંચવાની શરૂઆત કરો. હવે તમે વાંચવાની પ્રક્રિયાઓને કેવી રીતે આગળ વધારશો? તો એક વખત તમારે ભારતનું બંધારણ અને જે કાયદાઓ છે એને અભ્યાસ કરી લેવાનો છે. એ ચાહે તમે ટ્યુશનમાંથી અભ્યાસ કરો છો કે ચાહે મારા વિડીયો કોર્સમાંથી અભ્યાસ કરો છો. હું તમને માહિતી આપી દઈશ કે kachhua.com ની એપ્લિકેશન ઉપર જે પીએસઆઈ નો જે કોર્સ છે એમાં કાયદાઓના ઘણા બધા હિસ્સા મેં ખુદ રેકોર્ડ કરેલા છે. તો એ તમે મને મારા વિડીયો જોઈ લેશો અને પછી
તમે એક વખત જૂના બે થી ત્રણ પેપર જોઈ લેશો કે જેથી તમને ખ્યાલ આવે કે હાલ આપણે જે બે પ્રકારની વાત કરી કે પ્રશ્ન કયા બે પ્રકારથી પૂછાય છે એ પ્રશ્નોને તમે થોડા સમજી લો. તમે જે કાયદાની અભ્યાસ કર્યો છે અથવા તો જેટલો કાયદો તમે શીખ્યા છો એમાંથી કેવી રીતે પ્રશ્ન બને છે એ થોડું જોઈ લો અને પછી ફાઇનલી એક વખત ફરીથી તમે કાયદો તૈયાર કરો. તો આ રીતે ચેપ્ટરને તમે બે ભાગમાં વહેંચશો. પહેલા એક વખત તમે ચેપ્ટરને સમજી લેશો, થોડું જાણી લેશો, શીખી લેશો અને પછી બે થી ત્રણ પેપર જોઈ અને પેપરમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એ સમજી લેશો. તમે ટીક માર્ક કરી લેશો તમારા બુકમાં અને પછી પેપરને પાછા સાઈડમાં મૂકી દેશો અને ફરીથી કાયદાનો અભ્યાસ કરી લેશો. એક વખત બરાબર અભ્યાસ થઈ જાય પછી તમે મોક ટેસ્ટ આપો અથવા તો પ્રેક્ટિસ માટે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો તમે જુઓ. પણ જ્યાં સુધી તમે એ કાયદાને સંપૂર્ણ રીતે અભ્યાસ ન કર્યો હોય ત્યાં સુધી એમસીક્યુ પ્રશ્ન જોવા નહીં. આ હું તમને રિકમેન્ડ કરીશ. તો આ હતી આપણી કાયદાની વાત. જો કાયદામાં તમે વાંચન વિશે માહિતી ઈચ્છતા હો તો તમારે કાયદો થોડોક ડીપમાં વાંચવો છે તો લિબર્ટી પ્રકાશનનું જે પીએસઆઈ માટેનું સ્પેશિયલ પુસ્તક અથવા તો કાયદા માટેનું જે પુસ્તક આવે છે એ ખૂબ સરસ છે. જો તમારે જે કાયદાઓ છે એ કાયદાનું વિહંગામ અવલોકન કરવું છે એટલે કે કાયદાને ફટાફટ મહત્વના મુદ્દાઓથી અભ્યાસ કરીને આગળ વધી જવું છે તો દામિની પબ્લિકેશનનું કાયદાનું પુસ્તક છે તમને સારું રહેશે. આ સાથે સાથે સ્પેશિયલ ભારતના બંધારણ અને રાજનીતિની વાત કરીએ તો ડોક્ટર શહેજાદ કાઝીનું જે પુસ્તક છે એ સારું છે. બીજું નવનીત પબ્લિકેશનનું સ્પેશિયલ બંધારણ અને રાજનીતિનું પુસ્તક છે એ પણ એના માટે શ્રેષ્ઠ છે. અને વર્લ્ડિન બોક્સનું પણ બંધારણનું એક સરસ સ્પેશિયલ પુસ્તક છે. તો બંધારણ માટે આ ત્રણ પુસ્તક શ્રેષ્ઠ છે. એ સાથે સાથે Kachhua.com એપ્લિકેશન અને વેબસાઇટ ઉપર બંધારણનો સંપૂર્ણ ટેસ્ટ સિરીઝ ફ્રીમાં છે. લગભગ 25 વધારે ટેસ્ટ છે બંધારણના, એટલે કે આખું બંધારણ સંપૂર્ણ કવર થઈ જાય છે એવી એક ટેસ્ટ સિરીઝ છે અને ટેસ્ટ સિરીઝ સંપૂર્ણ ફ્રીમાં છે. પરંતુ આ ટેસ્ટ સિરીઝનો તમે ઉપયોગ ત્યારે જ કરશો જ્યારે એક વખત તમે બંધારણનો અભ્યાસ કરી ચૂક્યા હો, તો જ તમને ટેસ્ટ સિરીઝ તમને એ વધારે સારી રીતે કામ આપશે. એ સાથે સાથે એજ્યુસફર નામની યુટ્યુબ ચેનલ છે, મારા મિત્ર જ ચલાવે છે, એમના દ્વારા ભારતના બંધારણનો સંપૂર્ણ વિડીયોઝ એમની એજ્યુસફરની યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે, એ પણ ફ્રીમાં છે. તો ત્યાંથી પણ તમે બંધારણનો અભ્યાસ કરી શકો છો. આપણે બીજો મહત્વનો વિષય જોઈએ, સામાન્ય જ્ઞાન, જનરલ સ્ટડીઝ. કાયદો 100 માર્ક્સનો હતો અને 100 માર્ક્સનું જનરલ સ્ટડીઝ છે, એટલે કે આ બે વિષય કમ્પ્લીટ કરીએ તો આપણે 50% ગુણ ત્યાં જ કવર થઈ જાય છે 400 માંથી. જનરલ સ્ટડીઝમાં સૌથી એને આપણે તબક્કાવાર ચેપ્ટર્સને ગોઠવીએ તો સૌથી પહેલું તો જનરલ સ્ટડીઝના પેપરને તમે 3 ભાગમાં વહેંચો. એક સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે, બીજા તર્કના પ્રશ્નો છે અને ત્રીજા ગણિતના પ્રશ્નો છે. તો આપણે પહેલી વાત કરીએ સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનની અંદર એક ટોપિક તમે લઈ શકો છો વર્તમાન પ્રવાહો. વર્તમાન સાંપ્રત જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને આધારિત કેટલાક પ્રશ્નો પૂછાય છે. બીજા નંબર ઉપર છે સામાન્ય વિજ્ઞાન, એટલે કે ધોરણ 7, 8, 9 કે 8, 9, 10 સુધીનું જે વિજ્ઞાન છે વિજ્ઞાનને આધારિત, અને સામાન્ય વિજ્ઞાન જે પુસ્તકમાં નથી એના સિવાયના જે વિજ્ઞાનના પ્રશ્નો છે એ પ્રકારના વિજ્ઞાનના પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. તમે છેલ્લું પેપર જોયું હોય તો એમાં વિજ્ઞાનના પ્રશ્નો થોડા વધારે પૂછાયા હતા. એની સાથે ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ અને સામાન્ય ભૂગોળ, આ ત્રણેય ભૂગોળમાંથી પીએસઆઈમાં પ્રશ્નો પૂછાય છે. એ જ રીતે સાંસ્કૃતિક વારસો, ગુજરાતનું સાહિત્ય અને ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ. ઇતિહાસની અંદર ફક્ત ગુજરાતનો ઇતિહાસ ન પૂછાતા અંગ્રેજોનો જે સમયગાળો હતો એ જે ઇતિહાસ છે એમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાય છે. એ સાથે સાથે 3-4 પ્રશ્નો એવા હોય છે કે જે પોલીસ ખાતાને લગતા હોય છે, એટલે કે પોલીસ એકેડેમી કે પોલીસ વિશ્વવિદ્યાલય કે આવા જે પ્રશ્નો હોય છે એવા થોડા 3-4 પ્રશ્નો એને લગતા પૂછાતા હોય છે. એના સિવાય રમતગમત અને એવોર્ડ્સ, રમતગમત અને એવોર્ડ્સમાં પણ બે પ્રકારના પ્રશ્નો છે. એક સામાન્ય રમતગમત અને સામાન્ય એવોર્ડને રિલેટેડ પ્રશ્નો છે અને એક વર્તમાન પ્રવાહો, એટલે કે હાલમાં જે રમતગમતમાં જે ઘટનાઓ બની ગઈ છે અથવા તો હાલમાં જે એવોર્ડ્સને રિલેટેડ નવા એવોર્ડ્સ આપવામાં આવ્યા છે એને રિલેટેડ પ્રશ્નો કવર થતા હોય, તો એને તમે વર્તમાન પ્રવાહોમાં પણ ગણી શકો અથવા તો રમતગમત અને એવોર્ડ્સમાં પણ ગણી શકો. અને છેલ્લે એક જે મહત્વનો મુદ્દો છે
એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. સામાન્ય જ્ઞાનની અંદર ભારતના ભૂગોળ અને રાજનીતિને લગતા પણ પ્રશ્નો પૂછાઈ જાય છે. હકીકતમાં આખે આખું ચેપ્ટર કાયદામાં આવી જાય છે, તેમ છતાંય સામાન્ય જ્ઞાનમાં પણ ભારતનું બંધારણને રિલેટેડ કેટલાક પ્રશ્નો પૂછાઈ જાય છે. અને જ્યારે પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો પ્રિલિમ પરીક્ષામાં પણ આ બધા જ ટોપિક આ જ રીતે પૂછાતા હોય છે. હવે આની તૈયારી, તો આની તૈયારી તમે કોઈ એક જ પુસ્તકમાંથી ન કરી શકો, અલગ અલગ પુસ્તકમાંથી તમે એને તૈયારી કરી શકો છો. આ તમામે તમામ ચેપ્ટરના વિડીયોઝ, એનું રીડિંગ મટીરિયલ અને એના વન લાઇનર ક્વેશ્ચન્સ અને એના એમસીક્યુ ટેસ્ટ, આવું ક્રમબદ્ધ રીતે આપણે આપણા વિડીયો કોર્સની અંદર, કછુઆના વિડીયો કોર્સની અંદર કવર કરેલું છે, જે તમે કછુઆની એપ્લિકેશન ઉપરથી ઓનલાઈન જ પરચેસ કરી શકો છો. સામાન્ય જ્ઞાનના 100 ગુણના પેપરમાં બીજો ભાગ છે જે તર્ક અને ગણિતનો છે. અલગ ભાગ વિભાગ કરીને નથી આપવામાં આવતા, પરંતુ આપણી તૈયારી માટે આપણે એને એવી રીતના સમજીએ કે ગણિત એક અલગ વિષય છે, તર્ક એક અલગ વિષય છે. તો તર્કની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ દિશા આધારિત ચેપ્ટર્સના, પછી સંબંધો આધારિત, પછી બેઠક વ્યવસ્થા, ક્રમ પરીક્ષા આધારિત પ્રશ્નો, ઘડિયાળના પ્રશ્નો, વાર અને તારીખ એટલે કે કેલેન્ડરના પ્રશ્નો, આપેલા સ્પેલિંગમાંથી કેવા નવા સ્પેલિંગ બની શકે છે એવા પ્રશ્નો, આ મુખ્ય ચેપ્ટર્સ છે જેમાંથી પીએસઆઈની અંદર પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. ગણિતની વાત કરીએ તો ગણિતમાં થોડા ઓછા પ્રશ્નો પૂછાય છે, કેમ કે ગણિતને તર્કના ભાગ સ્વરૂપે પૂછવામાં આવે છે, તો ગણિતના પ્રશ્નો ઓછા હશે અને તર્કના પ્રશ્નો વધારે હશે. ગણિતમાં કયા ચેપ્ટર્સમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે? તો ટકાવારી, નફો ખોટ, વ્યાજ, ઝડપ અને અંતર, સાદુરૂપ આપવાના પ્રશ્નો, આ જે મહત્વના ચેપ્ટર્સ છે એમાંથી પ્રશ્નો પૂછાય છે, પરંતુ એનો વેઇટેજ ઓછો હોય છે. તર્ક અને સામાન્ય જ્ઞાન આમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે. આપણો જે કછુઆનો જે કોર્સ છે કછુઆની એપ્લિકેશન પર, એમાં ગણિત અને તર્ક આ બંને વિષયના વિડીયોઝ મારા દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યા છે. સાથે સાથે આ બંને વિષયની અંદર પ્રેક્ટિસમાં પણ ઘણા બધા પ્રશ્નો આપવામાં આવ્યા છે, કે જેથી તમે વિડીયોઝ દ્વારા પદ્ધતિ શીખીને વધારે પ્રેક્ટિસ પણ કરી શકો. પછીના જે બે વિષય છે એ છે ભાષાઓ, એક અંગ્રેજી ભાષા અને એક ગુજરાતી ભાષા. આપણું જે ત્રણે ત્રણ પેપર છે, ચારે ચાર પેપર, એ ચારે ચાર પેપર એમસીક્યુ પ્રકારના, ઓબ્જેક્ટિવ પ્રકારના છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતીમાં પણ કંઈ લેખન આવતું નથી. હવે અંગ્રેજી અને ગુજરાતી આ બે વિષય તમે કોઈ નિષ્ણાત ફેકલ્ટી પાસે શીખો એ વધારે જરૂરી છે. તેમ છતાંય અંગ્રેજી અને ગુજરાતીની બાબતમાં એક અમુક ટોપિક્સ એવા છે કે જેમાં તમારે કોઈ જ ફેકલ્ટીની જરૂર નથી, ફક્ત સારું સાહિત્ય પૂરતું છે. અને એ શું છે? તો અંગ્રેજીની વાત કરીએ તો શબ્દભંડોળ. લગભગ 50% પ્રશ્નો એવા છે કે જે શબ્દો આધારિત છે, જેમાં તમારે ક્યાંય પણ અંગ્રેજી શીખવા જવાની જરૂર નથી. તમે શબ્દભંડોળ તો સૌથી પહેલા શરૂઆત કરો, ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીના અંગ્રેજી વિષયમાં જે શબ્દો આવે છે એ શબ્દો તૈયાર કરી નાખો. અને પછી સ્પેસિફિક તમે એવું કોઈ, જેમ કે બલ્ડિન બોક્સનું એક સરસ પુસ્તક છે અંગ્રેજીનું, એની અંદર શબ્દો ઘણા બધા સારા આપેલા છે, તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય અંગ્રેજીની અંદર શબ્દોનો ઉપયોગ કરીને? તો એક તો સ્પેલિંગ, તમને 4 સ્પેલિંગ આપેલા હોય, એમાંથી એક સાચો સ્પેલિંગ પસંદ કરવાનો હોય. પછી સમાનાર્થી અને વિરોધાર્થી, તમને એક શબ્દ આપેલો હોય, એના 4 ઓપ્શનમાંથી એક સમાનાર્થી શબ્દ શોધવાનો હોય, અથવા તો 4 ઓપ્શનમાંથી એક વિરોધાર્થી શબ્દ શોધવાનો હોય. એવી જ રીતે વન વર્ડ સબસ્ટિટ્યુટ, એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, તમને એક શબ્દ સમૂહ આપેલો હોય અને એના માટે એક શબ્દ કયો વાપરી શકાય એ હોય. તો આવા પ્રશ્નો જે છે એ પ્રશ્નમાં તમારે કોઈ ફેકલ્ટી પાસે શીખવાની જરૂર નથી. તમે શબ્દોનો જેટલો વધારે મુહાવરો કરો, જેટલા વધારે શબ્દ ભંડોળ તમારામાં કેળવો, એટલું 50% તમારું અંગ્રેજી ક્લિયર થઈ જાય છે. બાકીના 50% માટે તમે તમારા શહેરના કોઈ સારા ક્લાસીસમાં જઈ અને અંગ્રેજીનું ગ્રામર શીખી લો. બાકીના 50% અંગ્રેજી ગ્રામરની અંદર ટેન્સ આધારિત પ્રશ્નો, પછી મોડલ એક્ઝોલરી વર્બ અથવા તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને ડિગ્રી, આના જે પ્રશ્નો છે, એટલે એવું કહી શકાય કે સંપૂર્ણ ગ્રામર આપણે શીખી લેવું જોઈએ. તો એ ગ્રામર આધારિત 50% પ્રશ્નો પૂછાય છે. ક્યારેક ક્યારેક એમાં રીડિંગ કમ્પ્રેહેન્શન, એટલે કે એક ફકરો આપેલો હોય અને નીચે 5 પ્રશ્નો આપેલા હોય,
એ પણ પૂછાય છે. તો એને કંઈ અલગથી શીખવાની જરૂર નથી. તમારું જો શબ્દ ભંડોળ સારું હોય અને ગ્રામર તમારું સારું હોય તો તમે ફકરાને સમજી શકશો અને એની નીચે આવેલા પ્રશ્નોના જવાબને એના જવાબો આપી શકશો. ગુજરાતીમાં પણ આવું છે. ગુજરાતી વિષયની અંદર પણ જે 75 પ્રશ્નો પૂછાય છે એમાંથી 50% પ્રશ્નો શબ્દો આધારિત છે કે જેમાં તમારે કોઈ ફેકલ્ટીને પાસે શીખવા જવાની જરૂર નથી. એમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય તો જોડણી, સંધિ છૂટી પાડવાની હોય, સમાનાર્થી કે વિરોધાર્થી શબ્દો હોય, આ પ્રકારનો રૂઢિ પ્રયોગો છે, કહેવત છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, આ પ્રકારના જે પ્રશ્નો છે કે જે તમે સારા સાહિત્યમાંથી સીધે સીધા તૈયાર કરી શકો છો. બાકીના જે ચેપ્ટર્સ છે એમાં છંદ છે, અલંકાર છે, સમાસ છે, આ મહત્વના ચેપ્ટર્સ છે કે જે તમારે કોઈ ફેકલ્ટી પાસેથી શીખવાની જરૂર પડે. એવી જ રીતે થોડાક પ્રશ્ન વાક્યના પ્રકારમાંથી પૂછાય છે અને વિરામચિહ્ન ચિહ્ન અને અલ્પવિરામ ચિહ્ન જે છે ચિહ્નો એમાંથી એકાદ પ્રશ્ન પૂછાઈ જાય છે. તો આ મહત્વના ટોપિક છે ગુજરાતી માટે જે તમારે શીખવાના છે. તો આ રીતે તમે પીએસઆઈની તૈયારી સંપૂર્ણ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરી શકો છો. એક બાબત ખાસ ધ્યાન રાખશો કે આ ચારે ચાર વિષયની તૈયારી માટે કોઈ એક પુસ્તકમાંથી તૈયારી થઈ જાય એવી આશા રાખવાની નહીં. તમારે હંમેશા આ ચારે ચાર વિષય માટે અલગ અલગ ટોપિક માટે અલગ અલગ પુસ્તકનો ઉપયોગ કરવાનો. જેમ કે કાયદો છે તો બંધારણ અલગ તૈયાર કરવાનું, કાયદા બાકીના 8 કાયદા અલગ પુસ્તકમાંથી તૈયાર કરવાના. સામાન્ય જ્ઞાન છે તો એમાં વર્તમાન પ્રવાહો માટે મેગેઝિન પર આધાર રાખવાનો, જ્યારે બાકીના ટોપિક માટે અલગ અલગ પુસ્તકનો ઉપયોગ કરવાનો. જેવી રીતે ગુજરાતી કે અંગ્રેજી છે તો અંગ્રેજીમાં શબ્દ ભંડોળ છે. મેં હમણાં છેલ્લું પેપર જોયું તો અંગ્રેજીમાં જે શબ્દ ભંડોળ આવ્યા એમાં મોટા ભાગના શબ્દો એક અંગ્રેજી નું પુસ્તક છે વર્ડ પાવર માં એડીઝી, એમાંથી ઘણા બધા શબ્દો પૂછાઈ ગયા હતા. મોટા ભાગના શબ્દો એમાંથી જ પૂછાયા હતા. તો એવા પ્રકારના જે શબ્દ માટેનું અલગ પુસ્તક હોય એમાંથી તૈયાર કરો અને ગ્રામર અલગ રીતે તૈયાર કરો. એવી રીતે ગુજરાતીમાં પણ ગ્રામર અલગ જગ્યાએથી, જેમ કે આપણે કછુઆમાં ગ્રામરનો એક સરસ કોર્સ છે અને પીએસઆઈના કોર્સમાં પણ ગ્રામર ખૂબ જ સારી રીતે સમજાયું છે, છંદ અને અલંકાર અને સમાસ. તો એને ત્યાંથી શીખો અને શબ્દ ભંડોળ જે છે, સંધિ છૂટી પાડવાની છે કે રૂઢિ પ્રયોગો છે કે, તો એને અલગ પુસ્તકમાંથી તૈયાર કરો. તેવી રીતના દરેક ટોપિકને અલગ અલગ જગ્યાએથી તૈયારી કરશો તો તમે ખૂબ સારી રીતે તૈયારી કરી શકશો. તમને પર્ટિક્યુલર પીએસઆઈની તૈયારી માટે આપણે જે વિષયની ચર્ચા કરી એના રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ઈમેલ કરી શકો છો અથવા તો કમેન્ટ મોકલી શકો છો. હું મારી અનુકૂળતાએ તમને એના યોગ્ય રીતે જવાબ આપવાનો મારો પ્રયત્ન કરીશ. મેં અહીંયા જે ચેપ્ટર્સ તમને બતાવ્યા છે એ ચેપ્ટર્સ મારા અનુભવ પ્રમાણે બતાવ્યા છે. બની શકે કે કેટલાક વધારે ચેપ્ટર્સમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો કેટલાક ચેપ્ટર્સમાંથી કોઈ પ્રશ્ન ન પણ પૂછાય, પરંતુ આપણે કોઈ પણ પ્રકારનું રિસ્ક લીધા વગર બધા જ ચેપ્ટરનો યોગ્ય રીતે અભ્યાસ કરવો જોઈએ. ધન્યવાદ.